नमस्ते स्टूडेंट्स, इन दिस वीडियो आई एम गोइंग टू स्टार्ट न्यू चैप्टर, लास्ट चैप्टर, चैप्टर नंबर 5, जेक्वेरी। नाउ व्हाट इज जेक्वेरी? जेक्वेरी इज अ लाइट वेट राइट लेस डू मोर जावास्क्रिप्ट लाइब्रेरी। वी कैन कॉल इट लाइक राइट लेस डू मोर, केम के आपणे मां કોડ લેસ આવશે અને એની ઇફેક્ટ વધારે આવશે, સો એના માટે એક એ રીતે વર્ડ યુઝ થાય છે. ધ પર્પઝ ઓફ જેક્વેરી ઇઝ ટુ મેક ઇટ મચ ઇઝીયર ટુ યુઝ જાવાસ્ક્રિપ્ટ ઓન યોર વેબસાઇટ. અગેન રિપીટિંગ, ધ પર્પઝ ઓફ જેક્વેરી ઇઝ ટુ મેક ઇટ મચ ઇઝીયર ટુ યુઝ જાવાસ્ક્રિપ્ટ, જાવાસ્ક્રિપ્ટ વિચ યુ ઓલરેડી લર્ન. That JavaScript we will use in jQuery. jQuery takes a lot of common tasks that require many lines of JavaScript code to accomplish and wraps them into methods that you can call with a single line of code. So it's very less code to give an effect of jQuery. jQuery માં ઘણી બધી ઇફેક્ટ્સ આવે છે, એ એપ્લાય કરવી હોય તેના માટે તમારે ઘણો લેસ કોડ લખવાનો હોય છે, એટલે વધારે કોડ નથી હોતો. સો એટલા માટે જ કહેવાય છે રાઇટ લેસ ડુ મોર. jQuery ઓલ્સો સિમ્પ્લિફાઈઝ અ લોટ ઓફ ધી કોમ્પ્લિકેટેડ થિંગ્સ ફ્રોમ જાવાસ્ક્રિપ્ટ લાઈક એજેક્સ કોલ્સ એન્ડ ડીઓએમ મેનિપ્યુલેશન્સ. આપણો કોડ જે છે અહીંયા જેક્વેરીનો કોડ છે, આઈ મીન એ ઘણું વર્ક ઇઝી કરી દે છે, જે જાવાસ્ક્રિપ્ટમાં આપણે પરફોર્મ કરવું હોય તો ઘણું એના માટે થઈને આપણે કોડ અપ્લાય કરવો પડે છે, લેન્ધી કોડિંગ થતો હોય છે, જે અહીંયા ઇઝીલી થઈ શકે છે જેક્વેરીમાં. નાઉ વોટ ઇઝ જેક્વેરી? ધ મેઇન પર્પઝ ઓફ જેક્વેરી ઇઝ ટુ પ્રોવાઈડ એન ઇઝી વે ટુ યુઝ જાવાસ્ક્રિપ્ટ ઓન યોર વેબસાઇટ ટુ મેક ઇટ મોર ઇન્ટરેક્ટિવ એન્ડ એટ્રેક્ટિવ. It is also used to add animation. Why jQuery? There are lots of other JavaScript libraries out there, but jQuery is probably the most popular and also the most extendable. ઘણી બધી libraries આવી રીતના available છે, જેમાંથી jQuery જે છે એ widely used થાય છે અને પોપ્યુલર પણ છે, અને અત્યારની મોસ્ટલી ઘણી બધી વેબસાઇટ જે આવે છે એમાં jQuery યુઝ થતી હોય છે. હિસ્ટરી અબાઉટ jQuery. jQuery વોઝ ફર્સ્ટ રિલીઝડ ઇન 2006 બાય જોન રેસિંગ એટ બારકેમ્પ. ઇટ ઇઝ કરન્ટલી હેડેડ બાય ટીમી વિલ્સન એન્ડ મેન્ટેન બાય અ ટીમ ઓફ ડેવલપર્સ. Nowadays, jQuery is widely used technology. Most of the websites are using jQuery. ઘણી બધી વેબસાઇટ્સ ઉપર jQuery-ની ઇફેક્ટની યુઝ થાય છે, કેમ કે એકદમ લાઇટ વેઇટ છે અને એનાથીને વેબસાઇટ ઉપર લોડ, એના સર્વર ઉપર લોડ ઓછો આવે છે, આઈ મીન એના સર્વર ઉપર લોડ ઓછો આવે છે. સો jQuery-થીને પ્રોપર ઇફેક્ટ પણ આપી શકીએ અને લોડ લેસ પણ રહેશે. સો jQuery યુઝ કરવું બેટર ઓપ્શન છે. એક ફર્સ્ટ વર્ઝન વોઝ રિલીઝડ ઇન ઓન 26 ઓગસ્ટ 2006. 2006માં ફર્સ્ટ વર્ઝન જેનું છે લોન્ચ થયું હતું, ત્યાર પછી તો તેના ઘણા એમાં ચેન્જીસ આવી ગયા. એવરી ટાઈમ કંઈક કંઈક ન્યૂ અપગ્રેડ આવતું રહેતું હોય છે અને એનો યુઝ એવી રીતના થતો હોય છે. નેક્સ્ટ વન, દેર આર મેની ફીચર્સ ઓફ jQuery. ફર્સ્ટ વન લાઈક HTML મેનિપ્યુલેશન, DOM મેનિપ્યુલેશન, DOM એલિમેન્ટ સિલેક્શન, CSS મેનિપ્યુલેશન, ઇફેક્ટ એન્ડ એનિમેશન, યુટિલિટીઝ, એજેક્સ, HTML ઇવેન્ટ મેથડ્સ, JSON પાસિંગ, એક્સ્ટેન્સિબલ થ્રુ પ્લગિન્સ. બધા જસ્ટ એક નેમ છે, પણ એની બધાની ઇફેક્ટ ઘણી બધી આવે છે, લાઈક આપણે HTMLમાં CSSમાં એની સાથે યુઝ કરી શકીએ છીએ, એજેક્સની સાથે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે આગળ થોડું ઘણું એમાંથી જેટલું સિલેબસમાં આપણે છે જોશું. ઇવેન્ટ મેથડ્સની સાથે આપણે યુઝ કરી શકીએ છીએ, ડિફરન્ટ ટાઈપની ઇફેક્ટ આપી શકીએ છીએ.
થોડી ઘણી ઇફેક્ટ આપણે અહીંયા સિલેબસમાં આવે છે તો એ આપણે જોશું. રીઝન્સ વાય જેક્વેરી ઇઝ યુઝડ, ફર્સ્ટ વન ઇઝ ક્રોસ બ્રાઉઝર કમ્પેટિબિલિટી. ધ જેક્વેરી ટીમ ઇઝ અવેર ઓફ ધી ક્રોસ બ્રાઉઝર ઇશ્યુ એન્ડ દે હેવ રિટન લાઇબ્રેરી, સો જેક્વેરી વર્ક્સ ઓન ઓલ ધી મેજર બ્રાઉઝર. જનરલી પ્રોબ્લેમ શું આવતો હોય છે, તમે ઘણીવાર ફેસ કર્યો જ હશે કે લાઈક એક પ્રોગ્રામ જે છે એનું આઉટપુટ એક બ્રાઉઝરમાં આવી જાય છે, બીજા બ્રાઉઝરમાં ન આવતું હોય ઓર પ્રોપરલી ડિઝાઇનિંગ એનું ડિસ્પ્લે ન કરતું હોય. સો એક જેક્વેરી ડેવલપ કરવા ટાઈમે એ ધ્યાનમાં રાખી અને ડેવલપ કરેલું છે. દેર આર સમ ઓફ ધી પ્લગઇન્સ લાઈક પેરેલેક્સ, 360 ડિગ્રી ટૂર એટસેટ્રા, વિચ ઇઝ સપોર્ટેડ ઇન સમ મેજર બ્રાઉઝર લાઈક ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, મોઝિલા ઓપેરા, સફારી, બટ ઇટ વિલ નોટ સપોર્ટ ઇન ઇન્ટરનેટ એક્સપ્લોરર લેસ ધેન 8 નંબર વર્ઝન. ઇન્ટરનેટ એક્સપ્લોરર અત્યારના લેટેસ્ટ, ત્યાર પછીના ઘણા વર્ઝન્સ આવી ગયા, પણ લેસ ધેન 8 જે વર્ઝન બધા હતા એ એમાં સપોર્ટ કરતું નથી. નેક્સ્ટ વન ઇઝ ફાસ્ટ એન્ડ સ્મોલ ફૂટપ્રિન્ટ. અ લોટ ઓફ ફેરલી કોમન ફંક્શનાલિટી હેઝ બીન ઓમિટેડ ફ્રોમ ધ જેક્વેરી કોર લાઇબ્રેરી એન્ડ રેલિગેટેડ ટુ ધી રેલમ ઓફ ધી પ્લગઇન્સ. The jQuery core library is only about 24 KB in size, so it is very easily to include in your applications and very fast as well, because 24 KB no data je load thavama timing eno ghano less lagto hoy, એટલે એટલો બધો heavy load nathi je me tamne pehla j kidu. Ane apne kadach in case evu karu hoy ke jQuery ni file je service provide kare chhe Google, to ena par j tya rakheli chhe ane apne apni website je chhe ema જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે એને એક્સેસ કરાવડાવી લેવી છે ઓનલાઈન જ, તો આપણે એવી રીતે રાખી શકીએ છીએ. કેમ કે એની સાઇઝ જે છે એ ઘણી લેસ છે, સો એટલો ડાઉનલોડિંગનો ટાઈમ નહીં જાય કે એના કારણે એક્ઝિક્યુશન જે છે એ સ્લો થઈ જશે એવો કોઈ ઇશ્યુ નહીં થાય. CSS 3 સિલેક્ટર કમ્પ્લાયન્ટ, જેક્વેરી ફૂલી સપોર્ટેડ ધી CSS 3 સિલેક્ટર સ્પેસિફિકેશન્સ. CSS 3 ને જે છે એ જેક્વેરી ફૂલી સપોર્ટ કરે છે. દેન જેક્વેરી UI, jQuery user interface separates our higher level constructs and is packaged into a library. Slider, dialog boxes, date picker and more all ready to be used. આ બધા જે છે આપણને કંટ્રોલ્સ આપેલા છે કે વન ટાઈપ ઓફ રેડી ટુ યુઝ જ છે. લોટ્સ ઓફ પ્લગઇન્સ બાય ઇન્કલુડિંગ ઓનલી અ કોર સેટ ઓફ ફીચર્સ while providing a framework for extending the library, jQuery team made it easy to create a plugin that it can be reused in jQuery projects. There are hundreds of excellent downloadable plugins available from the jQuery. ઘણા બધા plugins જે છે એ અવેલેબલ છે jQuery માંથી ને. There are two ways to use jQuery. First one is local installation and second one is CDN based version. CDN શું છે એ આગળ ક્લિયર કરાવો, અત્યારે આપણે પહેલા જોઈએ local installation. You can download jQuery library on your local machine and include it in your HTML code. તમે અહીંયાથી ને ડાઉનલોડ કરી શકો છો અને એ તમે એડ કરાવડાવી શકો છો. ઓલરેડી લિંક આપેલી છે ઓર તમે તમારા બ્રાઉઝરમાં જઈ અને આ ટાઈપ કરી શકો છો http://jquery.com/download. એટલે એક સાઇટ ઓપન થઈ જશે, ત્યાંથી તમે લેટેસ્ટ jQuery જે વર્ઝન અવેલેબલ હશે એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે એક સ્મોલ કેબીમાં હશે, હું લાઈક આના પર ક્લિક કરું છું તો આ jQuery ની ફાઇલ આવી ગઈ છે. આ ફાઇલને તમે ડાઉનલોડ કરી શકો છો. ફાઇલને હું ડેસ્કટોપ ઉપર રાખી દઉં છું. ઓલરેડી મેં એક વખત ડાઉનલોડ ફાઇલ કરેલી છે, સો રિપ્લેસ પૂછશે તો હું અત્યારે યસ આપી દઉં છું. જસ્ટ તમારે સેવ કરવાની છે ફાઇલ, તો તમે આવી રીતના જેક્વેરીની ફાઇલ સેવ કરી શકો છો. આગળ કેવી રીતના યુઝ કરવાનું એ હું એક્સપ્લેન કરીશ. ઓકે, નેક્સ્ટ વન, આપણે આ જ્યારે રિક્વાયરમેન્ટ હશે જેક્વેરીની ત્યારે આપણે એ ફાઇલ જે તે લાઈક વેબસાઇટ ડેવલપ કરી ગઈ છે તો વેબસાઇટમાં રાખી શકીએ છીએ,
પ્રોગ્રામ્સ માટે આપણે જે તે પ્રોગ્રામ્સની સાથે જે ક્વેરીની ફાઇલ રાખી શકશું. ઓકે, આપણે એનો યુઝ આગળ કરશું. અને સેકન્ડ વે જે છે એ છે CDN બેઝડ વર્ઝન. યુ કેન ઇન્ક્લુડ જેક્વેરી લાઇબ્રેરી ઇન ટુ યોર HTML કોડ ડિરેક્ટલી ફ્રોમ ધી કન્ટેન્ટ લાઇબ્રેરી કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક CDN, દેટ મીન્સ કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક. યુ કેન ઇન્ક્લુડ જેક્વેરી લાઇબ્રેરી ઇન ટુ યોર HTML કોડ ડિરેક્ટલી ફ્રોમ ધી કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક. ગૂગલ એન્ડ માઇક્રોસોફ્ટ પ્રોવાઇડ્સ કન્ટેન્ટ ડિલિવર ફોર ધી લેટેસ્ટ વર્ઝન. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જે છે એ ડાયરેક્ટલી તમને પ્રોવાઇડ કરે છે આ રીતની ફેસિલિટી, કન્ટેન્ટની ડિલિવર કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, એટલે જેને કહેવાય છે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક. અને એમાં આપણે આપણો એનો પાથ જે છે એ ત્યાં પાસ કરાવડાવી દઈશું. એ પણ હું તમને પ્રેક્ટિકલી એક્સપ્લેન કરીશ કે આપણે કેવી રીતના જેક્વેરીની ફાઇલ ડાઉનલોડ નથી કરવી અને ડાયરેક્ટલી એ યુઝ કરવી છે તો કેવી રીતના યુઝ કરી શકીએ, આપણે એ પ્રેક્ટિકલી આગળ જોશું. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ છીએ. આપણે PHP જે છે એમાં એક ફોલ્ડર ક્રિએટ કરી લીધું છે. આપણે HT ડોક્સ જે હતું એમાં જ PHP નામનું ફોલ્ડર હતું, એમાં મેં સબ ફોલ્ડર જે ક્રિએટ કર્યું છે જેક્વેરી. ઓર તમે આ સેમ ફોલ્ડરમાં પણ પ્રોગ્રામ્સ ક્રિએટ કરાવડાવી શકો છો. જેક્વેરીનું એક ફોલ્ડર ક્રિએટ કરાવડાવી અને ત્યાં જે આપણે ઓલી ફાઇલ સેવ કરાવડાવી હતી એ પાથ ઉપર રાખી દીધી છે. એટલે કે જે ડેસ્કટોપ ઉપર પાથ ઉપર જે ફાઇલ હતી જેક્વેરી -3.6.0.min.js, ઓકે, ત્યાં ફાઇલ મૂકી દીધા પછી આપણે જે કંઈ પ્રોગ્રામ્સ ક્રિએટ કરીએ છીએ આ જેક્વેરીના ફોલ્ડરમાં ક્રિએટ કરાવડાવીએ છીએ. તો મેં પ્રોગ્રામ ઓલરેડી ક્રિએટ કરાવીને રાખી દીધા છે, ડાયરેક્ટલી એ જ પ્રમાણથી એક પ્રોગ્રામ એક્સપ્લેન કરું છું. બેઝિક ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ છે. ટાઇટલમાં ફર્સ્ટ પ્રોગ્રામ આપી દીધું છે. સ્ક્રિપ્ટમાં અહીંયા આપણે સ્ક્રિપ્ટ એક મૂકવો પડશે જ્યારે જેક્વેરી યુઝ કરીએ છીએ ત્યારે, જે રીતના આપણે જાવાસ્ક્રિપ્ટમાં જોઈ ગયા છીએ. ઓકે, બે ટાઈપથી યુઝ થઈ શકે છે. એક તો તમે CDNનો યુઝ કરી શકો છો, ઓર તમે લોકલ એ ફાઇલ સ્ટોર કરાવડાવી શકો છો. હું બેયથીને એ તમને ક્લિયર કરાવડાવું છું. ટાઇપમાં text/JavaScript આવશે. સોર્સમાં આ એક પાથ તમે એપ્લાય કરી શકો છો. હવે એ પાથ કેવી રીતના લેવો એ હું એક્સપ્લેન કરી દઉં. તમે ગૂગલ પર જઈ અને ગૂગલ જેક્વેરી CDN આપેલું છે એ સર્ચ કરાવડાવી શકો છો. ગૂગલ જેક્વેરી CDN એટલે એમાંથી ફર્સ્ટ ઓપ્શન જ આવી જશે કે હોસ્ટેડ લાઇબ્રેરીઝ ગૂગલ ડેવલપર્સ. એના ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં તરત સોર્સ અવેલેબલ હશે અને જસ્ટ કોપી કરી લ્યો. કોપી કરી જે લેટેસ્ટ વર્ઝન છે 3.6.0 એ ત્યાં તમને આપેલું છે, જસ્ટ કોપી કરી લ્યો અને આપણી જે ફાઇલ છે ત્યાં એ પેસ્ટ કરી દો. આ વન વે છે. સેકન્ડ વે આના પછી હું તમને કહીશ. પહેલા પ્રોગ્રામ ખાલી હું એક્સપ્લેન કરી દઉં. સ્ક્રિપ્ટમાં ટાઈપ ઇક્વલ ટુ text/JavaScript લીધું છે અને લેંગ્વેજ ઇક્વલ ટુ JavaScript લીધું છે. નેક્સ્ટ વન, અહીંથી હવે આપણો કોડ જે છે જે ક્વેરીનો એ સ્ટાર્ટ થાય છે. કેટલો કોડ છે એ કોડ પણ હું તમને એક્સપ્લેન કરી દઉં છું, પણ એની પહેલાં હું તમને એ એક્સપ્લેન કરી દઉં આ સ્ક્રિપ્ટ ટેગમાં આપણે કોડ મૂક્યો છે એની પહેલાં. આ જે સ્ક્રિપ્ટ ટેગ લીધો છે એ લિંક આપવા માટે લીધો છે. આ સ્ક્રિપ્ટ ટેગ જે લીધો છે એ જેક્વેરી માટે લીધો છે. ઓકે, આ સ્ક્રિપ્ટ ટેગ જે છે એ લિંક આપવા માટે લીધો છે અને આ સ્ક્રિપ્ટ ટેગ જે છે એ આપણે લીધો છે જેક્વેરીના કોડિંગ માટે થઈને. કોડિંગ પછી એક્સપ્લેન કરું છું. આપણે અહીંયા HTMLમાં કયા ટેગ લીધેલા છે એ એક્સપ્લેન કરી દો. બોડી ટેગ, એમાં p ટેગ આવે છે. ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ સિલેક્ટેડ, એવી રીતના ધ સેકન્ડ પેરેગ્રાફ ઇઝ સિલેક્ટેડ, ધ થર્ડ પેરેગ્રાફ ઇઝ સિલેક્ટેડ, કે કોઈ પણ XYZ કોઈ પણ ડિટેલ્સ આપવું. આપણે અહીંયા થોડીક ડિટેલ ચેન્જ કરી નાખીએ છીએ. લાઈક અહીંયા હું આપી દઉં છું MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ IT. આવી આપણે એક ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. અહીંયા હું આપી દઉં છું BBA BCA BBA અને હજી એક ટેગ એડ કરાવડાવી દઉં P ટેગ.
बीकॉम। कंट्रोल एस सेव। तो आ एक सिंपल टेक्स्ट पी टेग में आपने डिस्प्ले करावड़ी है। नेक्स्ट वन, હવે સ્ક્રિપ્ટ નું કોડિંગ, જે ક્વેરી નું કોડિંગ છે એ હું એક્સપ્લેન કરું છું। ડોલર ડોક્યુમેન્ટ ડોટ રેડી એક ફંક્શન આવશે, એ આપણે જોશું આગળ। એમાં ફંક્શન કોલ થશે, કયું? કે ત્યાં આપણે રાખ્યું છે કે ડોલર પી આ એક સિલેક્ટર છે, આગળ આવશે ડોટ css અને આપણે css નો બેકગ્રાઉન્ડ કલર જે છે શિયાન એની ઇફેક્ટ અપ્લાય કરેલી છે, રાઈટ? એક પીએચ જેક્વેરી નું કોડિંગ છે, કોડિંગ કદાચ બહુ ક્લિયરલી ન સમજાણું હોય તો દેટ્સ ઓકે, એ જે આગળ આપણે સમજવાનું આવે છે। પણ આપણે અહીંયા એની ઇફેક્ટ આવે છે, આ સોર્સ કેવી રીતના અપ્લાય કરવો એ મેઇન સમજવા માટે થઈ અને જોયું છે। હવે આઉટપુટ આપણે ચેક કરીએ અને હવે હું ક્લોઝ કરી દઉં છું। આઉટપુટ ચેક કરીએ, php એમાં જેક્વેરી નેમનું ફોલ્ડર આવી ગયું હશે, જેક્વેરી સિલેક્ટ કરું છું 1.php। તો અહીંયા આપણને એને બેકગ્રાઉન્ડ કલર જે છે શ્યાનની ઇફેક્ટ આપણે આપેલી છે એ ઇફેક્ટ આપણને શો થઈ જાય છે, રાઈટ? તો આપણે એક રીતે આ સોર્સ રીતે એપ્લાય કરી શકીએ છીએ। હવે સેકન્ડ તમને કહું છું અને હું કમેન્ટમાં રાખી દઉં, તમારે બેમાંથી કોઈ પણ યુઝ કરવો હોય તો થઈ શકે, લોકલ કે પછી કન્ટેન્ટ લાઇબ્રેરીનો યુઝ કરવો હોય તો। હવે અહીંયા જે છે એ આપણે આ પાથ જે છે એ રિમૂવ કરી દઈએ। SRCમાં શું આવશે તો આપણું જેક્વેરીનું ફોલ્ડર છે જ્યાં આપણે પ્રોગ્રામ સ્ટોર કરીને રાખ્યો છે એ જ લોકેશન ઉપર આ એક ફાઇલ રાખી છે, જે આપણે જેક્વેરી ફાઇલ ડાઉનલોડ કરી હતી એનું નેમ વિથ એક્સટેન્શન હું કોપી કરી લઉં છું અને એ સેમ ફોલ્ડરમાં છે, ધ્યાન રાખજો સેમ ફોલ્ડરમાં છે। સબ ફોલ્ડરમાં હોય તો મારે ડોટ સ્લેશ કરીને અપ્લાય કરવું પડશે, સ્લેશ કરીને અપ્લાય કરવું પડશે। અત્યારે આપણે સેમ ફોલ્ડરમાં રાખીએ છીએ તો મારે જસ્ટ ખાલી ફાઇલનું નેમ પાસ કરવું પડશે, એ હું સેવ કરાવડાવી દઉં છું ફાઇલનું નેમ અને આઉટપુટ ચેક કરીએ તો આપણને આઉટપુટ મળી જશે। જો એમાં ક્યાંય પણ મિસ્ટેક રહી ગઈ છે, લાઈક હું JS કાઢી નાખું છું તો આપણને એની ઇફેક્ટ નથી આવતી, કેમ કે જેક્વેરીની ફાઇલ જે છે એ કોલ થઈ શકતી નથી। જો જેક્વેરીની ફાઇલ પ્રોપરલી કોલ થતી હશે તો જ જેક્વેરીની ઇફેક્ટ આવશે। તમારે કોઈ પ્રોગ્રામમાં ઇફેક્ટ ન આવે તો સમજી લેવાનું કે તમારે કંઈક જેક્વેરીની ફાઇલમાં સેવ કરવામાં મિસ્ટેક થઈ ગઈ છે, કાંઈના નેમમાં મિસ્ટેક થઈ ગઈ છે, તો જ્યારે પણ જેક્વેરી ફાઇલ વર્ક ન કરે ત્યારે એનું આઉટપુટ કંઈ પણ મળશે નહીં। ઓકે, નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ, ફર્સ્ટ પ્રોગ્રામ ઓફ જેક્વેરી। Now I am scrolling. Okay, next one. આપણે થોડીક હજી થિયરી છે એ પહેલા જોઈ લઈએ, આપણે મેઇન કેવી રીતના જેક્વેરી જે છે એ યુઝ થઈ શકે છે એ સમજવા માટે એક એક્ઝામ્પલ લીધેલું હતું। આપણે ડાયરેક્ટલી ફાઇલનું નેમ પાસ કર્યું લોકલ ઇન્સ્ટોલેશન થ્રુ હતું અને સેકન્ડ વન જે વેબસાઇટ પરથી મેં તમને એક પાથ કોપી કરાવડાવી હોય CDN બેઝડ હતું। નેક્સ્ટ વન, જેક્વેરી સિન્ટેક્સ। વિથ જેક્વેરી યુ કેન સિલેક્ટ ઓર ક્વેરી HTML એલિમેન્ટ્સ એન્ડ પરફોર્મ એક્શન્સ ઓન ધેમ। આપણે પર્ટિક્યુલરલી HTML ના એલિમેન્ટ્સ છે ઓર ટેગ છે એ સિલેક્ટ કરી શકીએ છીએ અને આપણે જે ઓપરેશન પરફોર્મ કરાવડાવવું હોય એ આપણે પરફોર્મ કરાવી શકીએ છીએ। The jQuery syntax is tailor-made for selecting HTML elements and performing some actions on the elements. Main purpose એ છે કે HTML elements select થઈ શકે અને એના ઉપર effect આપી શકે તો jQuery નો અહીંયા use થઈ શકે। Basic syntax. What is its basic syntax? First dollar sign, then in bracket selector dot action. અહીંયા આપણે એક example જોઈ ગયા, એ જો તમને ફરીથી explain કરું
ओके डॉलर साइन इन ब्रैकेट सिलेक्टर डॉट एक्शन આપણે એક્શન શું ત્યાર પછી એપ્લાય કરવું છે તો અહીંયા CSS થી ને બેકગ્રાઉન્ડ કલર એપ્લાય કરવો તો એ એપ્લાય કર્યો તો આપણે જે એક્શન એપ્લાય કરવું હોય એ એક્શન આવશે તો આ જ આપણી સિન્ટેક્સ છે કે જેનો આપણે રિપીટેડલી યુઝ કરવાનો થશે ડોલર સાઇન ટુ ડિફાઇન ઓર એક્સેસ જેક્વેરી ડોલર સાઇન ઇઝ યુઝ ટુ ડિફાઇન ઓર એક્સેસ જેક્વેરી સેકન્ડ વન અ સિલેક્ટર ટુ query or to find HTML elements. HTML આપણે કોડ લખેલો હશે એમાં જે ડોક્યુમેન્ટ આપણો HTML નો હશે એમાંથી પર્ટીક્યુલરલી કઈ જગ્યાએ ઇફેક્ટ આપવી છે તો એના માટે થઈને એનો એની વેલ્યુ પાસ કરશો ઓર એક કોઈ પણ ટેગ પાસ કરતા હશો ક્લાસ પાસ કરતા હશો આગળ આવશે એ વધારે તો એક સિલેક્ટર પાસ કરેલો હશે ઇન્શોર્ટ અ જેક્વેરી એક્શન્સ ટુ બી પરફોર્મ ઓન ધી એલિમેન્ટ એ સિલેક્ટ કરી અને ત્યાર પછી શું ઓપરેશન પરફોર્મ કરવાનું છે તો એનું એક્શન આવશે તો અગેન રિપીટ કરું છું થ્રી પાર્ટમાં આપણે ડિવાઈડ કરશું ફર્સ્ટ વન જે ક્વેરી ડિક્લેર કરવા માટે એક્સેસ કરવા માટે થઈને સેકન્ડ વન કયા HTMLના પાર્ટમાં કયા સિલેક્ટર થ્રુ આપણે એને એક્સેસ કરાવડાવશું કે કઈ જગ્યાએ એની ઇફેક્ટ આપવી છે અને થર્ડ વન એની શું ઇફેક્ટ આપવી છે ઓકે તો આ એક સિન્ટેક્સ છે એ ધ્યાનમાં રાખજો રિપીટેડલી યુઝ થશે થોડાક એના એક્ઝામ્પલ આપી દઉં લાઈક અહીંયા એનું મેથડનું મેં એક્ઝામ્પલ આપ્યું છે એની મેથડ આવે છે ડોલર પછી ધીસ જે છે એનાથી કરંટ જે સિલેક્શન હશે એ થશે ડોટ હાઈડ એ હાઈડ કરી શકશો આપણે હાઈડ ધી કરંટ એલિમેન્ટ ધેન પી એલિમેન્ટ હાઈડ કરવા માટે આપણે પી પાસ કરાવડાવશું ડોટ ટેસ્ટ પાસ કરાવડાવ્યું હોય છે દેટ મીન્સ કે આપણે CSSમાં આવી ગયું ક્લાસ રાઈટ તો જ્યાં ક્લાસ ટેસ્ટ એપ્લાય કર્યો હશે એ બધી જગ્યાએ હાઈડ કરી દેશે અને એવી રીતના હેઝની સાથે યુઝ કરી શકીએ છીએ જેવી રીતના CSSમાં હતું તો આપણે આઈડી જ્યાં ટેસ્ટ આપ્યો હશે એ બધા જ હાઈડ થઈ જશે હાઈડ જે છે એક મેથડ છે જેનાથી આપણે ડેટા હાઈડ કરાવડાવી શકીએ નેક્સ્ટ વન ડોક્યુમેન્ટ રેડી ઇવેન્ટ ડોક્યુમેન્ટ રેડી ફંક્શન્સ આપણે કોઈ પણ જગ્યાએ તમે જોવો તો ડોક્યુમેન્ટ ફંક્શન જે છે યુઝ કરેલું જ હશે અહીંયા એક એક્ઝામ્પલ આપણે જોયું તેમાં ડોલર ડોક્યુમેન્ટ ડોટ રેડી ફંક્શન જે છે એ યુઝ કરીએ છીએ આપણે એ શું છે એક્સપ્લેન કરું છું કોઈ પણ ડોક્યુમેન્ટ એની એક સ્ટાર્ટ થતો હશે ત્યારે એની એક ઇવેન્ટ માટે થઈને આપણે રેડી ઇવેન્ટ યુઝ કરતા હશે ડોક્યુમેન્ટ ડોટ રેડી ઇન બ્રેકેટ ફંક્શન આપણે પાસ કરાવડાવ્યું હશે અને ત્યાર પછી જે કોઈ મેથડ હશે એ બધી આપણે અહીંયા એનું કોડિંગ જે કંઈ હશે એ આપણે લખવું હશે ઇન બ્રેકેટ્સ ઇન બિટવીન બ્રેકેટ્સ ધીસ ઇઝ ટુ પ્રિવેન્ટ એની જેક્વેરી કોડ ફ્રોમ રનિંગ બિફોર ધ ડોક્યુમેન્ટ ઇઝ ફિનિશ્ડ લોડિંગ ઓર ડોક્યુમેન્ટ જ્યાં સુધી રેડી નથી થતું ત્યાં સુધી જેક્વેરી રન થશે નહીં અધરવાઇઝ શું ઇશ્યુ થશે કે લાઈક તમે જોયું હશે ઘણીવાર કે નેટની સ્પીડ સ્લો હોય ત્યારે અમુક અમુક ઓબ્જેક્ટ થોડો થોડો પેજનો પાર્ટ જે છે ડિસ્પ્લે થતો હોય છે હવે થોડાક જ કંટ્રોલ્સ આવ્યા છે સપોઝ કે એક ટેક્સ્ટ બોક્સ આવ્યો છે એને હાઈડ કરીને રાખવાનો છે અને એ લોડ હજી થયો જ નથી એને હાઈડ કરાવડાવી દઈએ છીએ જેક્વેરીથી તો ઓબ્વિયસલી જ્યારે ડોક્યુમેન્ટ ફૂલ લોડ થઈ જશે ત્યારે એ આપણને કંટ્રોલ વિઝિબલ થશે કેમ કે પહેલાં જ આપણે હાઈડ જે એની ઇવેન્ટ એનું એની મેથડ જે છે એ આપણે કોલ કરાવડાવી દીધી હશે અને એની ઇફેક્ટ આપી દીધી હશે પણ કંટ્રોલ તો ત્યારે આવ્યો જ નહીં હોય તો એક ટાઈપની એરર થઈ અને ત્યાર પછી તમને કંટ્રોલ ડિસ્પ્લે થશે સો આ એક એના માટે છે કે આખો ડોક્યુમેન્ટ જે છે એ રેડી થઈ જાય ત્યાર પછી જ જેક્વેરીની ઇવેન્ટ જે છે એ આપણે કોલ કરાવડાવીએ એટલે ડોક્યુમેન્ટ રેડી ઇવેન્ટ કહે છે ઇટ ઇઝ ગુડ પ્રેક્ટિસ ટુ વેઇટ ફોર ધ ડોક્યુમેન્ટ ટુ બી ફુલ્લી લોડેડ એન્ડ રેડી બિફોર વર્કિંગ વિથ ઇટ This also allows you to have your JavaScript code before the body of your document in the head section. We can write down that in head section, I mean JavaScript code. Next one is jQuery selectors. jQuery selectors are one of the most important part of the jQuery library. jQuery selectors allow you to select and manipulate HTMLs, which I already explained. You can select HTML elements or tag with selector. jQuery selectors are used to find or select HTML elements based on their name, ID, classes, types, attributes, value of attributes, and much more. એટલે કે આપણે આ કોઈ પણ હોય નેમ હોય ક્લાસ હોય આઈડી હોય ટાઈપ હોય એટ્રીબ્યુટ હોય એનાથી ને આઈડેન્ટિફાય કરાવડાવી શકીએ છીએ ઇટ્સ
based on the existing CSS selectors, and in addition it has some own custom selectors. So it's totally based on CSS selectors, which we already completed in last semester. All selectors in jQuery start with the dollar sign and parenthesis. Like a dollar sign thine start thase and then brackets or parenthesis no use thato hase. First one is element selector, or apne kahi sakiye ne text selector, pan aya word je use thai chahiye che element. The jQuery element selector selects elements based on the element name. Like અહીંયા હું btech પાસ કરાવડાવું છું તો ડોલર ની સાઇન ઇન બ્રેકેટ ડબલ કોટ માં હું p પાસ કરાવડાવું તો આપણો સિલેક્ટર અહીંયા થઈ ગયો છે p સિલેક્ટર. ધેન યુ કેન સિલેક્ટ ઓલ p એલિમેન્ટ્સ ઓન ધી પેજ. આપણે ત્યાર પછી btech ની જે કોઈ ઇફેક્ટ આપવી હોય એ આપણે ઇફેક્ટ આપી શકીએ છીએ. દરેક btech ઉપર એની ઇફેક્ટ આવશે એ ધ્યાન રાખજો. જ્યારે આપણે ટેગ નો યુઝ કરીએ છીએ ત્યારે જેટલા ટેગ સેમ આવતા હોય એ બધી જગ્યાએ એની ઇફેક્ટ આવશે. હવે આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરો એની પહેલા એક વધારે એક્ઝામ્પલ જોઈએ. સિલેક્ટરનું એક્ઝામ્પલ જોઈએ છીએ સાથે, બંને આમાં આવી જશે. સેકન્ડ જેક્વેરી એક્ઝામ્પલ, ટાઈપ ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ. SRCમાં આપણે જે લોકલ પાથ છે એમાં જેક્વેરી સ્ટોર રાખી છે એ સેવ કરાવડાવી, એ પેસ્ટ કરાવડાવી દઈએ છીએ. તેન સ્ક્રિપ્ટમાં ટાઈપ એમાં ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ, લેંગ્વેજમાં જાવાસ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટ ટેગમાં આપણે જેક્વેરીનું કોડિંગ અપ્લાય કરશું. અફકોર્સ દરેક વખતે આપણે એ તો આવશે જ ડોલર ફંક્શન. ડોક્યુમેન્ટ રેડી આપણે અહીંયા યુઝ નથી કર્યું. અને ત્યાર પછી પી ડોટ સીએસએસ, એટલે કે પી ટેગ ઉપર આપણે ઇફેક્ટ આપીએ છીએ, અપ્લાય કરીએ છીએ ઇફેક્ટ ડોટ સીએસએસ. સીએસએસની ઇફેક્ટ આપીએ છીએ, શું કરવું છે, કલર રેડ કરવો છે. તો પી ટેગના કલર બધા જગ્યાએ આપણે રેડ કરી નાખશું. તો બોડી ટેગમાં આપણે થ્રી પી ટેગ લખ્યા છે, ફર્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ અને થર્ડ પેરેગ્રાફ, એટલું આપેલું છે. એ પ્રોગ્રામ રન કરાવડાવીએ ત્યારે એની ઇફેક્ટ શું આવશે, કલર રેડ થઈ જશે. સેકન્ડ પ્રોગ્રામ જોઈએ આઉટપુટ, તો એનો કલર જે છે એ ફોન્ટનો કલર રેડ થઈ જાય છે. અહીંયા now you can write down this program, take screenshot of this program. આપણો કોડ અત્યારે આટલો જ છે, બાકી તો બધું આપણે આગળ આવી ગયેલું છે એ જ છે. અને અહીંયા SRC માં jQuery નો પાથ આપ્યો છે. અને આ સમજવા માટે આ એક જ લાઈન સમજવાની છે. આ તો ફિક્સ રહેવાનું છે કે ડોલર ફંક્શન આવશે અને એમાં કર્લી બ્રેકેટ્સ માં આપણે વેલ્યુ પાસ કરાવતા હશું. બ્રેકેટ અહીંયા સ્ટાર્ટ થતો હશે, અહીંયા ઓવર થતો હશે, એ ધ્યાન રાખજો. તમે લોકો મેન્યુઅલી પ્રોગ્રામ ટાઈપ કરશો એટલે એ વસ્તુ ધ્યાનમાં આવી જ જશે, કે કદાચ ઘણી વખત એવું થતું હોય કે તમારા ધ્યાનમાં ન આવ્યું હોય બ્રેકેટ્સ નહીં, તો એ ટાઈમે ધ્યાનમાં આવી જ જશે. અત્યારે એક વખત ફરીથી કહી દો, ડોલર બ્રેકેટ્સ આપણે સ્ટાર્ટ કરશું, લાસ્ટમાં ઓવર કરશું અને સેમિકોલન આવશે. ઇન બિટવીન ફંક્શન આવશે. અહીંયા આપણે ડોક્યુમેન્ટ ડોટ રેડી યુઝ નથી કરાવડાવેલું. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરશું અને ઓવર કરશું ફંક્શનના, અને એમાં આપણે સિંગલ લાઈન નું કોડિંગ અપ્લાય કરેલું છે. ડોલર ઇન બ્રેકેટ પી ટેગ ડોટ સીએસએસ, બ્રેકેટ્સમાં કલર એનો રેડ કરવાનો છે, જે આપણે આઉટપુટમાં જોઈ શકીએ છીએ. નેક્સ્ટ વન પ્રોગ્રામ, example of selector. example of element selector. script src apply કરવાનો બાકી છે, જે હું apply કરી દઉં છું. આપણી પાસે jQuery folder જે છે
એમાં ફાઇલનું નેમ જે છે લોકલ પાથ જ આપણે એપ્લાય કરીએ છીએ વિથ એક્સટેન્શન કોપી કરીએ કોપી અને ફાઇલમાં એસઆરસીમાં આપણે અપ્લાય કરી દઈએ સેવ ફાઇલ સેવ થઈ ગઈ છે સ્ક્રિપ્ટમાં ટેક્સ્ટ સ્લેશ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ જાવાસ્ક્રિપ્ટ અને ત્યાં આપણે અપ્લાય કરેલું છે એક કોડિંગ એલિમેન્ટનું જે આપણે આગળ આવી જ ગયું છે કે ડોલર ડોક્યુમેન્ટ ડોટ રેડી ઇવેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ રેડી થઈ જાય ત્યાર પછી જ આ ઇવેન્ટ કોલ થાય ઇન બ્રેકેટ ફંક્શન અને એમાં કર્લી બ્રેકેટમાં આપણે વેલ્યુ પાસ કરાવડાવી ગઈ છે ડોલર પી ટેગ જ્યાં પી આવતો હોય ત્યાં બેકગ્રાઉન્ડ કલર જે છે એ પિંક કરવો છે અને અહીં આપણે થ્રી પી ટેગ લીધેલા છે પેરેગ્રાફ વન ટુ થ્રી એવી રીતે કરીને આઉટપુટ ચેક કરીએ તો બેકગ્રાઉન્ડનો કલર પિંક અહીંયા અપ્લાય થઈ ગયો છે નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ ઓકે નેક્સ્ટ વન પ્રોગ્રામ આપણે અહીંયા સાથે નેમ પણ અપ્લાય કરી દઈએ સિલેક્ટર નેક્સ્ટ વન પ્રોગ્રામ હવે જોઈએ આવે છે આઈડી સિલેક્ટર નહીં આ પણ છે અત્યારના ટેગ સિલેક્ટર જ છે આપણે બટન ટેગ ઉપર ઇફેક્ટ આપેલી છે બટન આપેલી છે ઇફેક્ટ પી ટેગ ઉપર પણ બટન થી ને ઇફેક્ટ આપેલી છે અને અહીંયા આપણે યુઝ કરીએ છીએ મેથડ ઓકે એક વધારે પ્રોગ્રામ આપણે અહીંયા લીધો છે મેથડનો સાથે યુઝ થઈ જાય એ પર્પઝ થ્રુ સો પેલા સોર્સ જે છે એ અપ્લાય કરી દઈએ જે આપણી પાસે કોપી કરેલી છે વેલ્યુ અહીંયા હું પેસ્ટ કરાવડાવી દઉં છું તો અહીંયા સ્ક્રિપ્ટ ટેગ જે છે એ આપણો આવી ગયો છે સેકન્ડ સ્ક્રિપ્ટ ટેગ જે છે એમાં આપણે ટાઈપ અપ્લાય કરી શકીએ ટાઈપ ને લેંગ્વેજ નહીં અત્યારે મેં કંઈ અપ્લાય નથી કર્યું તો પણ ચાલશે એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે હવે અહીંયા આપણે સમજીએ કોડિંગ પહેલાં HTML નું કોડિંગ H2 ટેગમાં ધીસ ઇઝ હેડિંગ P ટેગમાં ધીસ ઇઝ પેરેગ્રાફ ધીસ ઇઝ અનધર પેરેગ્રાફ એવી ટેક્સ્ટ આપેલી છે અને બટનમાં ક્લિક મી ટુ હાઈડ પેરેગ્રાફ્સ એક આપણે બટન લીધેલું છે આઉટપુટ પહેલાં તમને શો કરી દઉં ઓકે અહીંયા આપણને આવી રીતના બટન શો થશે જેમ આપણે સબમિટ બટન લઈએ છીએ એવી રીતના જ આવે છે પણ અહીંયા બટન ટેગ થઈને છે હવે ડોક્યુમેન્ટ ડોટ રેડી એ તો ત્યારે જ કોલ થશે એટલે કે જ્યારે પેજ આખું લોડ થઈ જશે ત્યારે રેડી ઇવેન્ટ છે ફંક્શન એમાં આપણે અહીંયા પાસ કરાવ્યું છે ડોલર બટન ડોટ ક્લિક અહીંયા આપણે યુઝ કરીએ છીએ ઇવેન્ટ અને મેથડ બંને ઓકે ઇવેન્ટ અને મેથડનો કન્સેપ્ટ આપણે લઈ લઈએ છીએ સાથે જ જે આગળના પ્રોગ્રામમાં આવવાનું જ છે ડોટ ક્લિક ક્લિક જે છે એક ઇવેન્ટ છે કઈ કઈ ઇવેન્ટ છે એનું લિસ્ટ પણ હું તમને આપીશ અને ક્યાં આપણે ઇફેક્ટ કરવું છે તો બટન ઉપર તો આપણું અત્યારના બટન જે છે એ સિલેક્ટર છે ડોલરની સાઇન ઇન બ્રેકેટ બટન ડોટ ક્લિક તો જ્યારે બટન ઉપર ક્લિક થશે ત્યારે હવે એની શું ઇફેક્ટ આપી છે તો એના માટે થઈને ફરીથી ફંક્શન લઈ ગયું છે અને કર્લી બ્રેકેટમાં અગેન ઇફેક્ટ આપી છે કે ડોલર પી એટલે કે પી ટેગ જે બધા આવતા હોય એ બધા ટેગ હાઈડ હાઈડ જે છે એક મેથડ છે કે જેનાથી એ હાઈડ ડેટા કરી દેશે અને આ બ્રેકેટ્સ ઓવર કહી રહ્યા છે એ આ ફંક્શનના ઓવર કહી રહ્યા છે અને આ બ્રેકેટ્સ ઓવર કહી રહ્યા છે એ આ ફંક્શનના ઓવર કહી રહ્યા છે રાઈટ તો ફંક્શન વિધિન ફંક્શન લીધું છે ફર્સ્ટ આપણે લીધું છે બટન ફાઇન્ડ કરાવડાવ્યું છે એની ક્લિક ઇવેન્ટ થાય તો આપણે જનરલી અહીંયા જ આઉટપુટ લખી નાખતા હતા ડાયરેક્ટલી કે એનું શું ઇફેક્ટ આપી છે લાઈક CSS ની ઇફેક્ટ આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જોઈ ગયા આના પહેલાના પ્રોગ્રામમાં આપણે જોઈ ગયા CSS ની ઇફેક્ટ આવતા હતા પણ અહીંયા આપણે જે છે એક ફંક્શન કોલ કરાવડાવ્યું છે અને ફંક્શનમાં શું ઇફેક્ટ આપી છે પેરેગ્રાફ જે કોઈ હોય એ હાઈડ કરાવ્યા છે હવે એની ઇફેક્ટ આઉટપુટમાં આપણે જોઈએ ક્લિક મી ટુ હાઈડ પેરેગ્રાફ ઉપર ક્લિક કરું છું તો વેલ્યુ જે છે એ હાઈડ થઈ જશે એવી રીતના હજી આપણે એક સેકન્ડ બટન એડ કરાવડાવી શકીએ અને શો બટન રાખીએ એનું નેમ
एना ऊपर क्लिक करिए त्यारे बाकीनो डेटा जे छे ई फरीथी शो थई जाय। तो जेवी रीतना हाइड मेथड छे सिमिलरली एवी रीतना शो मेथड छे। અને તમારે એક્સરસાઇઝ કરવી હોય તો એમાં એક એક્સરસાઇઝથી થઈ શકે છે, તમે આમાં બટન એડ કરાવી દેજો, એનું નેમ આપી દેજો કે ક્લિક મી ટુ શો પેરેગ્રાફ્સ। એના ઉપર ક્લિક કરે છે ત્યારે એ આપણને અહીંયા પેરેગ્રાફ જે છે એ શો થવા જોઈએ। હવે ત્યાં તમારે પ્રોબ્લેમ એવો થશે કે બટન તો ઓલરેડી બે નું નેમ બટન જ હશે, બેના ટેગના નેમ બટન જ હશે, તો એના માટે થઈને તમે યુઝ કરી શકો છો આઈડી કે ક્લાસ સિલેક્ટર, જેને નેક્સ્ટ પ્રોગ્રામમાં લઉં છું। યસ, આ તમારે પ્રોગ્રામનો સ્ક્રીનશોટ લેવાનો બાકી છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ। સ્ક્રોલિંગ, ટેક સેકન્ડ સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ। નેક્સ્ટ વન પ્રોગ્રામ, અહીંયા મેં સોર્સ જે કન્ટેન્ટ લાઇબ્રેરી છે એઝ ઇટ ઇઝ રાખ્યો છે, ગૂગલની આપણે યુઝ કરી છે સર્વિસીસ, એમાં ત્યાર પછી સ્ક્રિપ્ટ ટેગ, હવે આ તમને ક્લિયર જ છે, આ હું એક્સપ્લેન કરું છું અહીંયા, અને આપણે એના માટે થઈને કયા કયા ટેગ લીધેલા છે કહી દો, ધીસ ઇઝ હેડિંગ, ધીસ ઇઝ પેરેગ્રાફ, અને જો આ પી ટેગ છે એમાં આઈડી એપ્લાય કર્યું છે ટેસ્ટ, એનું નેમ આપ્યું છે ટેસ્ટ, ધીસ ઇઝ અનધર પેરેગ્રાફ, અને બટન લીધું છે એમાં લીધું છે નેમ ક્લિક મી। આઉટપુટ પહેલા શો કરી દો પછી પ્રોગ્રામ એક્સપ્લેન કરું। ઓકે, અહીંયા આપણને આઉટપુટ આ રીતના ડિસ્પ્લે થાય છે, સેમ છે, પણ ક્લિક મી ઉપર ક્લિક કરું છું તો સેકન્ડ જે છે એ જ વેલ્યુ હાઈડ થાય છે। ઓકે, રિફ્રેશ કરશો એટલે પાછો પ્રોગ્રામ પહેલેથી લોડ થશે એટલે વેલ્યુ શો થઈ જશે। ઓકે, હવે પ્રોગ્રામ જોઈએ, એચ ટુ પી પી ટેગ, એમાં આઈડી ટેસ્ટ છે અને બટન ક્લિક મી છે। આપેલા સરખી રીતે ધ્યાનમાં રાખો કેમ કે એના થ્રુ જ આપણે અહીંયાનો કોડ લખી શકશો। ડોલર ડોક્યુમેન્ટ ડોટ રેડી ઇવેન્ટ ફિક્સ ફંક્શન, એમાં આપણે ડોલર બટન એની ક્લિક ઇવેન્ટ જે છે એ આઈપી છે, તો આપણો સિલેક્ટર અહીંયા થઈ જશે બટન, અને ડોટ કરીને એની વેલ્યુ આપણે જે લઈએ છીએ એ અહીંયા છે ક્લિક ઇવેન્ટ। જ્યારે ક્લિક થાય ત્યારે શું ઇફેક્ટ આપવી, તો અગેઇન આપણે બ્રેકેટ્સમાં વેલ્યુ પાસ કરાવડાવી છે, વેલ્યુમાં શું લખ્યું છે ફંક્શન, ફંક્શનમાં આપ્યું છે ડોલર હેઝ ટેસ્ટ, એટલે કે અહીંયા સિલેક્ટર કયો છે, આઈડી સિલેક્ટર છે, જ્યારે હેઝની સાઇન યુઝ થતી હોય ત્યારે આઈડી સિલેક્ટર હશે, અને હેઝની સાઇન હોય ત્યારે અહીંયા આઈડી ઇક્વલ ટુ જ લખેલું હોવું જોઈએ, તો અહીંયા આઈડી ઇક્વલ ટુ લખ્યું છે ટેસ્ટ, તો આ બે વેલ્યુ મેચ થશે। અહીંયા જો એક કેરેક્ટરની કંઈ સ્પેસની કે કાંઈ પણ મિસ્ટેક રહી ગઈ હશે તો એ રન થશે ત્યારે એની ઇફેક્ટ આવશે નહીં। ડોટ ત્યારે ઇફેક્ટ શું આપવી છે, હાઈડની ઇફેક્ટ આપવી છે, હાઈડ છે એક મેથડ છે કે જે ઇફેક્ટ આપશે, હાઈડ કરવાની જે તે વેલ્યુઝ જેના ઉપર આપણે ઇફેક્ટ આપી હશે એ હાઈડ થઈ જશે। તો અત્યારે આપણે ઇફેક્ટ કઈ જગ્યાએ આપી છે, ટેસ્ટ આઈડી ઉપર, તો પર્ટિક્યુલરલી આ વેલ્યુ જે છે એ હાઈડ થશે, પી ટેગ ઉપર ઇફેક્ટ નથી આપતા, પી ટેગ ઉપર ઇફેક્ટ આપતા હોય એ લાસ્ટ પ્રોગ્રામમાં જોઈ ગયા કે જેમાં જેટલી પી ટેગની વેલ્યુ આવતી હતી બધી જ હાઈડ થતી હતી, અહીંયા પર્ટિક્યુલરલી જેટલા આઈડી ઇક્વલ ટુ ટેસ્ટ આવતા હોય પછી ટેગ કોઈ પણ હોય એનાથી કોઈ ઇફેક્ટ નથી આવતી, પણ જેટલા ટેગ હશે અને એમાં એનું આઈડી ટેસ્ટ હશે તો એ હાઈડ મેથડથી ને ડેટા હાઈડ થઈ જશે। રાઈટ, રિફ્રેશ કરું છું, નેક્સ્ટ વન, ક્લાસ સિલેક્ટર, તો જેક્વેરી ડોટ ક્લાસ સિલેક્ટર ફાઇન્ડ્સ એલિમેન્ટ વિથ અ સ્પેસિફિક ક્લાસ, એક્ઝામ્પલ લાઈક ડોટ ટેસ્ટ કરીને વેલ્યુ પાસ કરાવડાવી છે તો એ ક્લાસમાં ફાઇન્ડ કરશે, ક્લાસ ઇક્વલ ટુ ટેસ્ટ લખેલું હશે એના ઉપર ઇફેક્ટ આપતી હશે, ટુ ફાઇન્ડ એલિમેન્ટ્સ વિથ અ સ્પેસિફિક ક્લાસ રાઇટ અ પીરિયડ કેરેક્ટર, ધેટ મીન્સ કે ડોટની સાઇન ફોલોડ બાય ધી નેમ ઓફ ધી ક્લાસ। નેક્સ્ટ વન પ્રોગ્રામ ઇઝ ઓન ક્લાસ સિલેક્ટર,
फाइल ओपन करावड़ी है, क्लास सिलेक्टर स्क्रिप्ट टैग, हवे हूँ रिपीट नहीं करूँ, ऑलरेडी फाइव प्रोग्राम आपणे जोई गया शू छे कही दीधु छे, अगेन स्क्रिप्ट टैग अहीं आपणे एच टू टैग में क्लास इक्वल टू टेस्ट आपेलू छे, एमां लिख्युं छे दिस इज हेडिंग, देन पी टैग लीधो छे एमां क्लास इक्वल टू अहीं पण टेस्ट आपेलू छे, एमां लिख्युं छे दिस इज पेरेग्राफ, ત્યાર પછી પી ટેગ લીધો છે એમાં એટલું જ લખ્યું ધીસ ઇઝ અનધર પેરેગ્રાફ, એમાં કોઈ ક્લાસ ઇક્વલ ટુ વેલ્યુ પાસ કરી નથી. ત્યાર પછી બટન લીધો છે અને બટનનું નેમ રાખ્યું છે ક્લિક મી. આઉટપુટ ચેક કરીએ, આપણને આઉટપુટ રિક્વાયરમેન્ટ છે એ રીતના મળી જાય છે. ઓકે, ઓબ્જેક્ટ નોટ ફાઉન્ડ, આપણે આને આપણે રિફ્રેશ કરવું પડશે. સિક્સ આપી દઉં છું એટલે આવી ગયું છે ક્લાસ સિલેક્ટર, એમાં ધીસ ઇઝ હેડિંગ, ધીસ ઇઝ પેરેગ્રાફ, ધીસ ઇઝ અનધર પેરેગ્રાફ અને ક્લિક મી. હવે આપણે એવું કરવું છે કે જ્યારે એ ક્લિક મી બટન ઉપર ક્લિક કરે ત્યારે જે જગ્યાએ ક્લાસ ટેસ્ટ અપ્લાય કરેલો હોય એ પછી કોઈ પણ ટેગ હોય એ બધાય આપણે હાઈડ કરવા છે. તો ઓકે, ડોક્યુમેન્ટ ડોટ રેડી ઇવેન્ટ એઝ ઇટ ઇઝ, ફંક્શન આવશે, ફંક્શનમાં આપણે કોડિંગ આવશે કે ડોલર ઇન બ્રેકેટ ડબલ કોટમાં બટન. અહીંયા ટેગ આપણો બટનનો છે એટલે બટન ઉપર ઇફેક્ટ આપવી છે એ તો ડિસાઇડ થઈ ગયું. ડોટ ક્લિક ડિસાઇડ થઈ ગયું, ત્યાર પછી જ આપણે અહીંયા બટન લખી શકીએ. ડોટ કરીને ક્લિક ઇવેન્ટ આપણે પાસ કરાવીએ અને બ્રેકેટ્સમાં વેલ્યુ પાસ કરીએ, એટલે કે બટન ઉપર ક્લિક થાય ત્યારે ઇફેક્ટ આપવાની. શું ઇફેક્ટ આપવાની? બ્રેકેટ્સમાં હશે. તેના માટે અગેન ફંક્શન લીધું છે, કેમ કે જે ક્વેરીનો કોડ આવે છે એટલા માટે ડોલર અને બ્રેકેટમાં આપણે પાસ કરાવડાવ્યું છે કે જો ડોટ એટલે ટેસ્ટ હોય, એટલે કે ક્લાસ આપણે અહીંયા યુઝ કરેલો છે ટેસ્ટ, અધરવાઇઝ ખાલી ટેસ્ટ લખો તો એ એલિમેન્ટ ફાઇન્ડ કરશે, હેઝ ટેસ્ટ લખો છો તો આઈડી ફાઇન્ડ કરશે, અને ડોટ કરીને ટેસ્ટ લખો છો તો એ ક્લાસ ફાઇન્ડ કરશે કે જે ક્લાસનું નેમ ટેસ્ટ હોય એ બધી જગ્યાએ ઇફેક્ટ આપવાની છે. શું ઇફેક્ટ આપવાની છે? તો એ હાઈડ કરી દેવાનું છે. હાઈડ છે એ મેથડ છે. ઓકે, હવે આઉટપુટ આપણે જોઈએ. ક્લિક મી ઉપર ક્લિક કરું છું તો જો ટુ વેલ્યુઝ હાઈડ થઈ ગઈ છે. હવે એને રિફ્રેશ કરું છું, વેલ્યુઝ કઈ હાઈડ થઈ છે? ધીસ ઇઝ હેડિંગ અને અનધર પેરેગ્રાફ, સોરી હેડિંગ અને ધીસ ઇઝ પેરેગ્રાફ, બે જગ્યાએ આપણે અહીંયા ટેસ્ટ અપ્લાય કરેલું છે, સો એ બે જગ્યાએ એની ઇફેક્ટ આવે છે. નાવ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. નાવ આઈ એમ સ્ક્રોલિંગ. ટેક સેકન્ડ સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ઓકે, હોપ્સ તો કે તમને બધા જ પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયા હશે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ ઓલરેડી ઘણા બધા પ્રોગ્રામને થિયરીને બધું ઘણું કવર કરી લીધું છે. પ્રોગ્રામ જે તમને અહીંયા કરાવડાવ્યા છે પરફોર્મ કરજો, પણ પ્રોગ્રામ પરફોર્મ કરતા પહેલા જે મેં તમને ફાઇલ ડાઉનલોડ કરવાની કીધી છે એ ડાઉનલોડ કરીને તમે ફોલ્ડરમાં રાખી દેજો. ધ્યાન રાખજો સેમ ફોલ્ડરમાં રાખજો, અધરવાઇઝ બારે કે ક્યાંય સબ ફોલ્ડરમાં રાખો તો એ રીતનો પાથ ચેન્જ કરવો પડશે, રાઈટ? આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના ટોપિક્સ જે છે એ કન્ટિન્યુ કરશું. ઓલરેડી મેથડ અને ઇવેન્ટનો એક એક ટોપિક આપણે જોઈ ગયા છીએ, બાકી બીજી ઘણી ઇવેન્ટ્સ અને મેથડ આવે છે અને એ સિવાય એની ઇફેક્ટ્સ આવે છે. આટલું જ છે જે ક્વેરી તમને અહીંયા લિમિટેડ આપ્યું છે, બાકી જે ક્વેરી ઘણો લોંગ ટોપિક છે પણ આપણે જેટલું સિલેબસમાં છે એટલું અહીંયા જોશું. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં આગળનું કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.